વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું વિષય સામાન્ય જ્ઞાન ધોરણ 4, પાઠનો નંબર છે ગુજરાત પરિચય, એમાં ભાગ 1, નીચે ગુજરાતના નકશાનો અભ્યાસ કરીશું. અગાઉના ધોરણોમાં નકશા વિશે કંઈ જ માહિતી મેળવેલ નથી તમે લોકોએ, તો આપણે ધોરણ 4માં ગુજરાતનો નકશો આપેલો છે. નકશા બધા જુદા જુદા હોય છે, ભારતનો પણ હોય છે, આ ગુજરાત રાજ્યનો નકશો છે જે ભારત દેશમાં આપણે આવેલ છે. તો આમાં અલગ અલગ નદીઓ, પર્વતો, શિખરો, શહેરો, ગામડાઓ, દરેકની માહિતી આપેલી હોય છે. તો પાઠ ભણતા પહેલાં આપણે તેનું વાંચન કરીશું. પહેલું છે, ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગર કિનારે આવેલું છે. ગુજરાત ભારતના નકશામાં કઈ સાઈડ આવેલું છે? પશ્ચિમ બાજુ. અને એ પણ કયા દરિયા કિનારે? અરબ સાગર દરિયા કિનારે આવેલું છે. ભારતનો ગુજરાતનો દરિયા કિનારો લગભગ 1600 કિલોમીટર લાંબો છે. ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો હોય તો એ કયું રાજ્ય છે? આપણું ગુજરાત. કેટલો લાંબો દરિયા કિનારો મળ્યો છે? 1600 કિલોમીટર લાંબો. પરીક્ષા દરમિયાન આ ખાલી જગ્યા કે ટૂંકા વાક્યમાં જવાબ આપો કે એક શબ્દમાં જવાબ આપો તે રીતે ખાસ પૂછાય છે, તો તેની માહિતી ખાસ ધ્યાન રાખવી. હવે ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વી અને જમીનની દ્રષ્ટિએ ગુજરાતના 5 ભાગ પડે છે. જમીન ઉપર અલગ અલગ 5 ભાગ હોય છે, કોઈ જગ્યાએ એક સરખો ભાગ હોતો નથી. તો પહેલો છે ડુંગરાળ, જે ડુંગરાળ પ્રદેશો જેમાં પર્વતો અને શિખરો આવેલા હોય એવા પ્રદેશો, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉચ્ચ પ્રદેશો, સૌરાષ્ટ્ર રાજ્ય અને કચ્છ રાજ્યના ઉચ્ચ પ્રદેશો. 3 નંબર છે મેદાન પ્રદેશો, જે એકદમ સીધા અને સપાટ હોય છે. રણ પ્રદેશ એટલે કે માત્ર માટી જ હોય તેવો પ્રદેશ. દરિયા કિનારાના પ્રદેશો જે ગામડાઓ, જે શહેરો દરિયા કિનારે આવેલા હોય તે બધાને કયા પ્રદેશો કહેવાય? દરિયા કિનારાના પ્રદેશો. ખાસ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. ખાસ આ યાદ રાખવા જેવી માહિતી છે કે ગુજરાતનું પાટનગર કયું? તો ગાંધીનગર. આ એક વાક્યમાં, એક શબ્દમાં અથવા ખાલી જગ્યામાં, ખરા ખોટામાં કે જોડકામાં, ગમે તે રીતે એ પૂછાય છે. હવે આગળની માહિતી આપણે મેળવીએ. ગુજરાત વિશે કેટલીક મહત્ત્વની માહિતી. આપણા ગુજરાત રાજ્યમાં શું શું મહત્ત્વનું છે આપણને બધી તો કંઈ જાણકારી હોય નહીં, એના વિશેની માહિતી આપેલ છે, તે આપણે ધ્યાનથી જોઈએ. પહેલો પોઈન્ટ છે નદીઓ. ગુજરાતમાં સૌથી મોટામાં મોટી નદી કઈ? નર્મદા. નર્મદાનું નામ તો બધારે કે સાંભળ્યું જ હશે. પછી છે તાપી, મહી, સાબરમતી, બનાસ, સરસ્વતી, વિશ્વામિત્રી, રૂપેણ, ભાદર, શેત્રુંજી, હાથમતી. આ બધી નદીઓ ગુજરાત રાજ્યમાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં ઘણી નદીઓ છે, પણ બધાના નામ એટલે કે આ જે મહત્ત્વની નદીઓ છે તેની માહિતી આપેલ છે. અને એમ પૂછાય કે ગુજરાતની સૌથી મોટી નદી ખાલી જગ્યા દરમિયાન, તો આપણે કઈ લખીશું? નર્મદા. હવે પર્વતો. પર્વતોમાં સૌથી ઊંચો પર્વત ગુજરાતનો કયો? તો ગિરનાર આવશે. તો ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે? ગિરનાર, પાવાગઢ, ચોટીલો, શેત્રુંજો, બરડો, ભુજિયો, પારનેરા, તારંગા, આરાસુ. અલગ અલગ રાજ્યોમાં જેમ પર્વતો, ગુજરાતમાં પણ ઘણા પર્વતો આવેલા છે. હવે છે બંદરો, જે દરિયા કિનારે માલ સામાન ઉતારવાના ઠેકાણું એમ કહીએ તો પણ ચાલે. બંદરોમાં સૌથી મોટું ગુજરાતનું બંદર કયું રહેશે? કંડલા. પછી છે મુદ્રા, વેરાવળ, ઓખા, પોરબંદર, દીવ, જામનગર, ભાવનગર. આ બધા બંદરો પર ભારતથી અથવા ભારતની બહારના દેશોમાંથી માલ સામાન, જે સ્ટીમર, મોટી મોટી હોડીઓ વગેરે દ્વારા લાવવામાં આવે છે અને જુદા જુદી જગ્યાએ મોકલવામાં આવે છે. હવે પોઈન્ટ છે હવાઈ મથકો. હવાઈ મથકો એટલે કે આપણે કહીએ છીએ એરપોર્ટ. તો પહેલું એરપોર્ટ આપણું અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. અહીં
ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ દેશ રાજ્યોમાં જવા માટે પણ વિમાન મળી રહે છે, અને ભારતથી બહારના જેવા તા અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં જવા માટે પણ અહીંથી વિમાન મળી રહે છે, એવું આપણું અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. એના સિવાય છે બીજા ગુજરાતના રાજકોટ, ભુજ, ભાવનગર, જામનગર, વડોદરા, કેશોદ, પોરબંદર અને સુરત. અહીં પણ અલગ અલગ જાતના વિમાનો આવે જાય છે, આવ જાવ થતી હોય છે. હવા ખાવાના સ્થળો એટલે કે ફરવા જવાનું અને બહુ ખૂબ જ આમ વાતાવરણ ઠંડુ રહેતું હોય એવા સ્થળો ડુમ્મસ, હજીરા. હજીરા ક્યાં? સુરતનો. હજીરા, તિથલ, ઉભરાટ. ઉભરાટ વલસાડનું. શુક્લ તીર્થ, અહેમદપુર, માંડવી, ચોરવાડ, તારંગા, બાલારામ, સાપુતારા અને પાવાગઢ. આ બધા ઊંચાઈ ઉપર આવેલા સ્થળો છે જે એકદમ સરસ ઠંડુ વાતાવરણ રહેલું હોય છે. હવે અભયારણ્યો અને નેશનલ પાર્ક. અભયારણ્યો એટલે કે જ્યાં પ્રાણીઓનો વાસ હોય તે નેશનલ પાર્ક, એટલે કે આપણે જેવી રીતે અહીં કાંકરિયા છે એવી રીતે નેશનલ પાર્ક. પ્રાણીઓને રહેવાનું, હરવા ફરવાનું સ્વતંત્ર રીતે એ રીતના સ્થળો. પહેલું છે અભયારણ્ય ગીર. ગીર ક્યાં આવેલું છે? જૂનાગઢમાં. અને ગીરમાં શેના માટે પ્રચલિત છે? સિંહો માટે ગીર ખાસ પ્રચલિત છે. જ્યારે આપણે ફરવા જઈએ છીએ ગીર કે જૂનાગઢ બાજુ, ત્યારે આપણે ગીરના નેશનલ પાર્કો અને અભયારણ્યો જોઈએ છીએ, ત્યાં માત્ર સિંહોના ટોળા બહુ જોવા મળે છે. હવે આવેલું છે આગળ બરડીપાડા. બરડીપાડા ક્યાં આવેલું છે? ડાંગ જિલ્લામાં. હવે ત્યાં કયા પ્રાણીઓ સૌથી વધારે જોવા મળે છે? સાબર. હવે આગળ વેળાવદર. વેળાવદર કયા રાજ્યમાં આવેલું છે? ભાવનગરમાં. ભાવનગરમાં કયું પ્રાણી સૌથી પ્રચલિત જોવા મળે છે? ત્યાં કાળિયાર. નળ સરોવર. નળ સરોવર એ સુરેન્દ્રનગર, ત્યાં માત્ર પક્ષીઓનું જ અભયારણ્ય છે. પછી આગળ છે પિરોટન. પિરોટન ક્યાં? કચ્છ. અને જામનગર, ત્યાં માત્ર દરિયાઈ પ્રાણીઓ જેવા કે માછલાઓ, જુદી જુદી જાતની માછલીઓ, કરચલાઓ વગેરે દરિયાને લગતા પ્રાણીઓ જોવા મળે છે. આગળ છે દેડિયાપાડા. ક્યાં આવેલું છે? રાજપીપળામાં. ત્યાં કોનું કયા પ્રાણીનું અભયારણ્ય આવેલું છે? રીંછનું. આગળ પોઈન્ટ છે રતન મહાલ. ક્યાં આવેલું છે? તે દાહોદમાં. ત્યાં પણ માત્ર રીંછ જ જોવા મળે છે. વાસંદાવ ક્યાં આવેલું છે? નવસારીમાં. એમાં કયા પ્રાણીઓનો સમાવેશ કરેલો છે? ત્યાં દીપડાનો. કચ્છનું કચ્છમાં જ છે તે ઘુડખરમાં. આ બધા પ્રાણીઓ સૌથી વધારે જ્યાં જોવા મળતા હોય તેવા અભયારણ્યો અને નેશનલ પાર્ક છે. અહીં ફરવાની અને જોવાની ખૂબ જ મજા આવે છે. માત્ર માટે તમે વર્ષમાં કે ગમે ત્યારે અહીં ફરવા જજો. જેને આ માહિતી ખબર હોય તો આપણે કઈ જગ્યાએ કયા પ્રાણીઓના નેશનલ પાર્ક અભયારણ્યો છે તો આપણે સરળતા રીતે ફરી શકીએ છીએ. માટે આ બધું ખાસ ધ્યાન રાખવું. હવે આવી છે નદીઓ અને તેના પરના બંધો. નદીઓ એટલે કે આગળ આપણે જોઈ ગયા આપણી ગુજરાત રાજ્યની નદીઓ, હવે એના તેના પર બંધ બાંધવામાં આવે છે. કેમ? નદીઓ પર બંધ બાંધવાથી તેમાં પાણીનો સંગ્રહ થાય છે અને જ્યારે ઉપયોગ હોય ત્યારે તે બંધોમાંથી આપણે પાણીનો વપરાશ કરી શકીએ છીએ. પાણીનો વપરાશમાં જેવી રીતે નહેર દ્વારા આપણે ખેતી માટે, સિંચાઈ માટે, અમુક વખતે જ્યાં પાણીનો બહુ ઓછું હોય ત્યાં ઘર વપરાશ માટે પણ નદીઓનું પાણી મેળવી શકાય છે. તો આપણી પહેલી નદી કઈ છે? નર્મદા. એ તો આપણને ખબર જ છે, મોટામાં મોટી નદી. એના ઉપર કયો બાંધ બાંધવામાં આવેલો છે? સરદાર સરોવર યોજના. કયા? નવા ગામ. એ તો બધાએ સાંભળ્યું જ હશે સરદાર સરોવર યોજના. પછી આગળ તાપી. તાપી પર કયા કયા બંધો બાંધવામાં આવેલા છે? ઉકાઈ અને કાકરા પાર. આગળની નદી છે મહી. મહી પર કઈ કયા બંધ બાંધેલા છે? કડાણા અને વણાક બોરી. હવે આપણી અમદાવાદની નદી સાબરમતી, તેના પર કયા બંધો બાંધેલા છે? એક ધરોઈ અને વાસણા. આગળ છે શેત્રુંજી.
એના પર કયો બંધ બાંધ્યો છે? રાજસ્થળ એટલે કે શેત્રુંજીજ. આગળની નદી છે ભાદર, એના પર કયો બંધ બાંધેલો છે? ગોમટા. આગળ છે નદી બનાસ અને તેના પર કયો બંધ બાંધેલો છે? દાંતીવાડા. આ બધા બંધો જોડકામાં કે ખાલી જગ્યામાં ખાસ પૂછાય છે, તો તેની પૂર્ણ રીતે માહિતી તમારે યાદ રાખવાની રહેશે. હવે ગુજરાતની વિશિષ્ટ માહિતી. ગુજરાતમાં સૌથી મોટું શું છે, કે કયું શહેર છે, કઈ નદી છે, કયો જિલ્લો, પ્રાણીબાગ, એના વિશે ગુજરાતના મોટા મોટા સૌથી આગળ પડતા ની માહિતી મેળવી શું. તો સૌથી મોટું શહેર કયું? અમદાવાદ. અમદાવાદ છે તે ગુજરાતમાં સૌથી મોટામાં મોટું શહેર તરીકે ઓળખાય છે. પછી આગળ છે ગુજરાતની સૌથી મોટી નદી, તો કઈ છે? નર્મદા. આગળ આપણે જોઈ ગયા કે નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે, જેને આપણે જીવાદોરી તરીકે પણ ઓળખીએ છીએ. પછી શું પૂછ્યું છે આગળ? વસ્તીમાં સૌથી મોટો જિલ્લો. ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં વસેલી છે? તે આપણા અમદાવાદ જિલ્લામાં. વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો, વિસ્તાર એટલે કે લંબાઈ કદમાં સૌથી મોટો જિલ્લો તો કયો આવેલો છે? કચ્છ. સૌથી મોટું બંદર કયું? કંડલા. એ આગળ આપણે જોઈ ગયા. સૌથી મોટો પ્રાણી બાગ કયો? પ્રાણી બાગ આવેલો છે કાંકરિયા. પ્રાણી બાગ ક્યાં આવેલો છે? તે અમદાવાદમાં, જ્યાં વિવિધ પ્રાણીઓ જોવા મળે છે. કાંકરિયા પ્રાણી બાગ તો દરેકે જોયેલો જ હશે. સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? સૌથી મોટું રેલવે સ્ટેશન ગુજરાતમાં અમદાવાદ શહેરમાં. સૌથી મોટી હોસ્પિટલ કયા રાજ્યમાં કે કયા શહેરમાં આવેલી છે? ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કહો કે ભારતની પણ મોટી હોસ્પિટલ કહો, તો સૌથી મોટી હોસ્પિટલ આપણી કઈ? અમદાવાદની સિવિલ હોસ્પિટલ. એક ખાસ કરીને દરેકે જોઈ જ હશે સિવિલ હોસ્પિટલ. ત્યાં જુદી જુદી દરેક જાતની સેવાઓ ઉપલબ્ધ, ચિકિત્સાને લગતી બધી સેવાઓ ઉપલબ્ધ છે. સૌથી મોટી ડેરી. સૌથી મોટી ડેરી ક્યાં આવેલી છે? આણંદની અમૂલ ડેરી. અમૂલ ડેરી વિશે તો દરેકને ખબર હશે, દૂધ, દહીં, છાશ, માખણ. સવારથી ઉઠે ત્યારથી આપણે અમૂલ ડેરીનું નામ જ ચાલુ હોય છે કે અમૂલની દૂધ લઈ આવો, અમૂલની છાશ જોશે, અમૂલનું દહીં. તો અમૂલ ડેરી વિશે દરેકને માહિતી હોય છે. અને આગળ છે સૌથી ઊંચું શિખર. સૌથી ઊંચું શિખર કયું છે ગુજરાતનું? ગોરખનાથ. એ ક્યાં આવેલું છે? ગિરનારમાં. ગિરનાથ પર્વત આપણે કહીએ છીએ તેનું નામ શું છે? ગોરખનાથ શિખર. એ પણ સૌથી ઊંચું શિખર છે ગુજરાત રાજ્યનું. સૌથી મોટું કુદરતી સરોવર. કુદરતી સરોવર એટલે કુદરત દ્વારા નિર્માણ કરેલું સરોવર, જે કોઈ માણસે નહીં પણ કુદરતી રીતે બનેલું. એ કયું સરોવર છે? નળ સરોવર. એ કઈ જગ્યાએ આવેલું છે? સૌરાષ્ટ્રમાં. એ પણ આપણને ખબર છે, જ્યાં માત્ર પક્ષીઓ જ આવે છે. સૌથી મોટું કૃત્રિમ સરોવર જે આપણે બનાવેલું છે માનવી દ્વારા, કૃત્રિમ સરોવર કયું? સરદાર સરોવર. એ ક્યાં આવેલું છે? નર્મદા નદી પર. એની આપણને માહિતી છે સરદાર સરોવર ખરેખર જોવાલાયક એક સરોવર છે. સૌથી મોટી રિફાઇનરી. રિફાઇનરી એટલે કે જ્યાં કાચું પેટ્રોલ, કાચું ઈંધણ મળે છે, એને રિફાઇન કરીને પેટ્રોલ, ડીઝલ વગેરે વગેરેમાં રૂપાંતર કરવામાં આવે છે, એને રિફાઇનરી તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યની સૌથી મોટી રિફાઇનરી કઈ? રિલાયન્સની. એ કઈ જગ્યાએ આવેલી છે? જામનગરમાં. સૌથી મોટું ખાતરનું કારખાનું. ખાતરનું કારખાનું એટલે ખાતર વિશે તમને ખબર નહીં હોય, ખબર છે? જેવી રીતે આપણે ખેતરોમાં સફેદ દાણા નાખીએ છીએ ખાતર, એને ખાતર કહેવાય. એ ખાતરનું સૌથી મોટું ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે કારખાનું? એનું ગુજરાત નર્મદા વેલી. ક્યાં? ભરૂચમાં આવેલું છે. ગુજરાતની મોટી યુનિવર્સિટી. યુનિવર્સિટી એટલે કે આપણે ધોરણ 12 પાસ કર્યા પછી ભણવા આગળ જઈએ છીએ, એ યુનિવર્સિટી ગુજરાત ક્યાં આવેલી છે? અહીં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે. ત્યાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે.
સૌથી મોટું હવાઈ મથક કયું? અમદાવાદ, જે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલનું હવાઈ મથક છે, ત્યાં લાખો મુસાફરો અવર જવર કરતા હોય છે. સૌથી મોટું મ્યુઝિયમ કયું મ્યુઝિયમ છે? બરોડા મ્યુઝિયમ, જ્યાં જૂના જૂના વસ્તુઓ મૂકવામાં આવી હોય છે તેને આપણે મ્યુઝિયમ કહીએ છીએ. ચીજ વસ્તુઓ જોવાલાયક સ્થળ ક્યાં આવેલું છે? બરોડા મ્યુઝિયમ. કઈ જગ્યાએ? વડોદરા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 નો ભાગ 1 અહીં સમાપ્ત થાય છે.